કલમને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, 7 સપ્ટેમ્બર શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું નિર્મલ કારિયા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં ખંભાળિયા હાઈવે પર મોરારી બાપુની રામકથાનું આયોજન થયું છે. માનસ કથા રામકથાનો આજથી પુણ્ય શુભારંભ થયો છે. સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિરાટ કથામંડપમાં રામકથામૃતનું ઝરણું વહેવા લાગ્યું છે. કથામંડપ વોટરપ્રૂફ હોવાના કારણે શ્રોતાઓ વરસાદથી સુરક્ષિત છે. ભારતનું ચંદ્રયાન 2 ગત રાત્રે ચંદ્ર પર ઉતરવાનું હતું. રાત્રે 1:51 કલાકે ચંદ્રયાન સાથે સંપર્ક તૂટી ગયો હતો. સંપર્ક તૂટી જતાં મિશન ફેલ થતાં સમગ્ર દેશ નિરાશ થયો હતો. આ વખતે ઈસરો મુખ્યાલયમાંથી જ વડાપ્રધાન મોદીએ પ્રવચન કર્યું હતું. તેમણે વૈજ્ઞાનિકોના પ્રયાસને બિરદાવ્યો હતો. ઈસરો પર ગર્વ હોવાનું કહી તેમણે ચંદ્રયાન 2ની યાત્રાને શાનદાર ગણાવી હતી. પ્રવચન પછી વડાપ્રધાને ઈસરોના ચીફ કે શિવનને ગળે લગાવ્યા હતા. કે શિવન આ પ્રસંગે રડી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન 2નું ઓર્બિટર ચંદ્રની પરિક્રમા કરતું રહે છે. હાલારમાં સાર્વત્રિક વરસાદ થયો છે. શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી લઈ 1.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. વીજળી પડવાથી આર્મીના 1 જવાનનું મૃત્યુ થયું હતું. સુભાષપરા તથા પટેલ પાર્ક વિસ્તારમાં પણ વીજળી પડી હતી. અહીં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વીજ ઉપકરણોને નુકસાન થયું હતું. આજે સાંજે 6:30 થી 8 વાગ્યા સુધી જામનગરમાં જોરદાર ગાજવીજ સાથે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ જામજોધપુરમાં આજે બપોર પછી 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગર નજીકનું જાંબુડા ગામ પ્રસિદ્ધ લોકગાયક સ્વ લાખાભાઈ ગઢવીનું વતન છે. તેઓની સ્મૃતિમાં જાંબુડામાં સ્મૃતિવનના મહોત્સવ યોજાયો હતો. પૂજ્ય મોરારીબાપુએ જાંબુડાના પ્રવેશદ્વાર તથા લાખાભાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે દિનેશભાઈ માવલે લાખાભાઈ વિશે તૈયાર કરેલી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. ઉપરાંત લાખાભાઈ વિશેની ફોટો ડોક્યુમેન્ટરી દર્શાવાઈ હતી. કાર્યક્રમમાં ચારણ સમાજના આઈમા કંકુ કેશરમાં, જયંતિબાપા, પૂજ્ય શેરનાથ બાપુ, કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, હાસ્યકાર સાહબુદ્દીન રાઠોડ તથા ગઢવી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જામનગરમાં અંબરચોકડી નજીક આવેલ ICICI બેંકમાં ઉંચાપત થઈ છે. બેંકના કેશિયર પંકજસિંહ બહાદુરસિંહ ઝાલાએ કટકે બેંકમાંથી રકમ ઉપાડી હતી. આરોપી પંકજસિંહે બેંકના કુલ 17,53,000 અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા છે. બેંકના મેનેજર દ્વારા આરોપી કેશિયર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જામનગરના મહેશભાઈ રણછોડભાઈ બુસા તથા જયેશભાઈ રણછોડભાઈ બુસા સાથે ષડયંત્ર થયું છે. મહેશભાઈની ધુવાવ ગામે આવેલી 1.5 કરોડની ખેતીની જમીન છે. 2012 થી 2018 દરમિયાન આ જમીનના ખોટા દસ્તાવેજો કરી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર થયું છે. એ જ રીતે જયેશભાઈની 2 કરોડની જમીન હડપવા પણ કારસો રચાયો હતો. આ અંગે જામનગરના કોંગી કોર્પોરેટરનો પુત્ર અલ્તાફ ઉર્ફે પપ્પુ કાશમ ખફી પણ આરોપી છે. ઉપરાંત કુલ 9 આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તપાસમાં આરોપી તરીકે વધુ લોકોના નામ સામે આવી શકે તેમ છે. આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.